हेलो, गुड मॉर्निंग ऑल ऑफ यू। आज आप जुवाना छे कोयडो 12.4, जेनी अंदर आप शीखीशू के बंधारणीय सूत्र केव रीतना आप बनाए छे। तो आपने अँ आण्वीय सूत्र आपेलू छे, एना पर आप बंधारणीय सूत्र बनावा। लास्ट लेक्चर में आप भणी गया था कि साइक्लोहेक्सेन, साइक्लोपेंटेन, साइक्लोप्रोपेन अने बीजा अन्य उदाहरण लईने आपणे केवी रीतना एनुं बंधारण थाय छे ते आपणे जोई गया था। तो अहींया आपणने उदाहरणो आपेलुं छे। सौ प्रथम आपेलुं छे CH3, CH2, CO, CH2, CH3 आपेलुं छे। तो एनું આપણે અહીંયા બંધારણ જોઈશું। તો બંધારણ આપણે આ પ્રમાણે થશે। આપણને સૂત્ર છે તો સૂત્ર સૌ પ્રથમ લખવાનું CH3, CO, CH2, CO, CH2, CH3। આપણું સૂત્ર છે CH3, CH2, CO, CH2, CH3 છે। હવે આપણે એને બંધારણીય સ્વરૂપે લખીશું। તો CO જે છે કીટોન, જે આપણે આગળ બી જોઈશું કે એનું નામાંકરણ કેવી રીતના બનાવવાનું છે। તો સૌ પ્રથમ આપણે સીઓને લખી દેવાનું। હવે સીઓ છે કાર્બોનિલ સમૂહ। કાર્બોનિલ સમૂહ હંમેશા કાર્બન સાથે ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલો હોય છે। કાર્બોનિલ, કાર્બન અને ઓક્સિજન બંને એકબીજા સાથે ડબલ બોન્ડથી જોડાયેલા હોય છે। કાર્બનની વેલેન્સ અહીંયા બે તત્વ થઈ ગઈ। હવે એની સાથે એક બી હાઇડ્રોજન આવશે નહીં, કાર્બોનિલ સમૂહ છે। આ બાજુ શું છે CH2 અને CH3, આ બાજુ બી CH2 છે અને CH3। હવે જ્યારે બી તમે દોરો છો ત્યારે આપણે આગળ બી કીધું હતું કે એની આજુબાજુનો આપણે બોન્ડ જોઈ લેવાના કે ચાર થવા જોઈએ। આ કાર્બનની વાત કરીએ તો ચાર બોન્ડ થઈ જાય છે, 1, 2, 3, 4। આ કાર્બનની વાત કરીએ 1, 2, 3, 4, વચ્ચેવાળો કાર્બન 1, 2, 3 અને 4। તો દરેકની વેલેન્સી આપણે ચેક કરી લેવાની છે। દરેકની વેલેન્સી અહીંયા, દરેક કાર્બન ચાર બોન્ડ ધરાવે છે એટલે કે એનું વેલેન્સ ઇલેક્ટ્રોન પ્રમાણે તેની વેલેન્સી બરાબર છે એટલે આ આપણું સૂત્ર કેવું થશે, રાઈટ થશે। દરેક જગ્યાએ આપણે અહીંયા હાઇડ્રોજન, જ્યાં બોન્ડ છે ત્યાં આપણે અહીંયા હાઇડ્રોજન આપણે મૂકી દેવાનો છે। તો આ પ્રમાણે એનું બંધારણીય સૂત્ર થઈ જાય છે। બીજું આપણને સૂત્ર કીધું છે CH3 CH CH2 ટ્વાઇસ CH3 CH2 ટ્વાઇસ CH3। ચલો આ આપણું સૂત્ર છે CH2 ટ્વાઇસ CH3। હવે દરેકને આપણે એને બંધારણ પ્રમાણે લખવાનું છે। તો સૌ પ્રથમ આપણને આપેલું છે CH3, એના પછી CH ડબલ બોન્ડ CH છે અને CH2 ટ્વાઇસ CH3 છે। તો આપણે સૂત્રને લખીશું CH3 1, 2, 3, એના પછી છે CH ફરી પાછો CH, વચ્ચે છે ડબલ બોન્ડ, એના પછી છે CH2 ટ્વાઇસ, તો CH2 CH2 અને એના પછી લાસ્ટમાં છે CH3। તો આ રીતના આપણું બંધારણ થશે। દરેકની તમારે વેલેન્સી ગણી લેવાની છે। આ કાર્બનની ચલો જોઈએ 1, 2, 3, 4 1, 2, 3, 4 ચાર ચાર થઈ જાય છે। જ્યાં બી બોન્ડ છે ત્યાં હાઇડ્રોજન લગાવી દેવાનો છે, હાઇડ્રોજન અને હાઇડ્રોજન। તો આ એનું થઈ જશે બંધારણીય સૂત્ર। હવે આપણને એના પછી કોયડો 12.5 જે તમે જોઈ શકો છો કે નીચે દર્શાવેલા સંયોજનોના સંઘનિત બંધારણીય સૂત્ર અને બંધરેખા સૂત્ર લખો। સંઘનિત બંધારણીય સૂત્ર પણ લખવાના છે અને એનું બંધરેખા સૂત્ર પણ લખવાનું છે। તો આપણને આપેલું છે OH CH2 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 CH, બંધરેખા સૂત્ર જે બી આપણે આગળ જોઈ રહ્યા છીએ કે કેવી રીતના આવે છે। તો અહીંયા આપણે પહેલાં લખીશું સંઘનિત એનું સૂત્ર। ચલો તો આપણે જોઈએ છીએ, સૌ પ્રથમ ચલો તો આપણને સૂત્ર જે આપેલું છે એ આપણું સૂત્ર છે અહીંયા OH CH2 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 CH CH3 CH CH3 CH3। તો આપણે એને થોડું શોર્ટ બનાવીશું તો શોર્ટ બનાવીશું ત્યારે આપણું સૂત્ર જે છે આવી છે
ए आ प्रमाणे आपणने बने छे ए पहेलुं ओएच सौ प्रथम आपणे ओएच आपेलो छे एना पछी आपणे लखीशुं सी एच टू ट्वाइस सी एच सी एच थ्री एना पछी छे सी एच सी एच थ्री ट्वाइस चलो आ प्रमाणे आपणું આખું સૂત્ર થાય છે સી એચ થ્રી ટ્વાઇસ. હવે એનું આપણે બંધારણ દોરીશું સી એચ થ્રી ટ્વાઇસ. ચલો આનું જ્યારે બંધારણ દોરવું હોય બંધરેખા સૂત્ર, બંધરેખા સૂત્ર એટલે આપણે એને રેખાથી દર્શાવવાનું છે. તો સૌ પ્રથમ આપણે સૂત્ર ઓએચ છે તો આપણે લખીશું ઓએચ ઓએચ. એના પછી સી એચ ટુ ટ્વાઇસ છે, એક સી એચ ટુ આ થયો, બીજો સી એચ ટુ આ થયો, ત્રીજો સી એચ ટુ અહીંયા થઈ ગયો. એના પછી સી એચ છે, સી એચ એ સી એચ સાથે સી એચ થ્રી છે તો આપણે એને સી એચ થ્રી આવી રીતે દર્શાવીશું. ફરી પાછો સી એચ એ સી એચ છે એની સાથે ફરી પાછો સી એચ થ્રી. ચલો તો આ એનું થશે બંધ રેખા સૂત્ર. દરેકની અંદર કાર્બન ગણી લેવાના છે. અહીંયા બે ત્રણ કાર્બન, ચાર પાંચ છ અને સાત, સાત અને આઠ. ચલો આઠ કાર્બન આપણે લઈ લઈએ. તો આઠ કાર્બન છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ. તો આ રીતના આપણું એનું સૂત્ર થઈ જશે. તો આપણને જે સૂત્ર આપ્યું છે એક બહુ જ મોટું સૂત્ર આપેલું છે, એનું આપણે અહીંયા શોર્ટ સૂત્ર બનાવ્યું છે. એવી રીતના આપણે બીનું પણ ટ્રાય કરીશું. બી માટે તો બી માટે આપણને આપેલું છે સૂત્ર સી એન ત્રિપલ બોન્ડ સી સી એચ ઓ એચ સી ત્રિપલ બોન્ડ એન. આ આપણું સૂત્ર છે. તો એનું આપણે પહેલાં તો સંગઠિત બંધારણીય સૂત્ર બનાવીશું એટલે કે નાનું. તો સી એચ છે આપણી પાસે અને એ સી એચ સાથે સી એન આ બાજુ બી છે, આ બાજુ બી છે તો સી એન ટ્વાઇસ લખી શકીએ. તો આપણે લખીશું ઓ એચ સી એચ સી એન ટ્વાઇસ. તો આ રીતના એનું સૂત્ર થઈ જશે. એનું આપણે બંધ રેખા સૂત્ર લખીશું તો બંધ રેખા સૂત્ર થઈ જશે એનું. આ સી એચ છે એને આપણે ચાલો લખીએ વચ્ચે, સી એચ વચ્ચે લખ્યો આ રીતના આપણે અહીંયા આ રીતના પણ લખી શકીએ. આ રીતના અહીંયા થયો ઓએચ, અહીંયા થયો સી એન, અહીંયા બી થયો સી એન અને આ થઈ ગયો સી એચ. તો આ એનું થશે બંધરેખા સૂત્ર. ચલો તો આ પ્રમાણે આપણે બીજા બી અન્ય સૂત્રનો સમાવેશ કરીને આ રીતના આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ. એના પછી છે કોયડો 12.6. નીચે દર્શાવેલા બંધરેખા સૂત્રને કાર્બન અને હાઇડ્રોજન સહિત બધા પરમાણુઓ દર્શાવીને વિસ્તારિત સ્વરૂપે લખવાનું છે. હવે આપણને અહીંયા આપેલું છે બેન્ઝીન રિંગ છે અને બેન્ઝીન રિંગ સાથે આપણને બીજા ત્રણ કાર્બન જોડાયેલા છે પ્રોપેન. તો જેને આપણે લખીશું, જેને આપણે થોડું અલગ રીતે લખીએ, આ રીતના બેન્ઝીન છે અને એ બેન્ઝીન સાથે ચલો આ રીતના આપણે છે. આપણે આગળ બી ભણી ગયા કે દરેક કોર્નર પર અને દરેક ખૂણા પર કાર્બન રહેલો હોય છે. તો આને હવે આપણે લખવાનું છે હાઇડ્રોજન અને કાર્બન દરેક દર્શાવીને લખવાનું છે. તો દરેક ખૂણા પર અહીંયા કાર્બન હશે, એ કાર્બન આપણે એના બોન્ડના આધારે લખીશું. જે બેન્ઝીન રિંગ છે આને આપણે કહીશું બેન્ઝીન, એ બેન્ઝીનની અંદર કોઈ જગ્યાએ ડબલ બોન્ડ દેખાતા નથી, દરેક જગ્યાએ સિંગલ બોન્ડ છે. તો હું લખીશ ચલો સી એચ ટુ, ચલો સી એચ ટુ સી એચ સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ. તો આ થઈ ગઈ આપણી બેન્ઝીન રિંગ. થોડું આને આપણે દૂર લખીએ સી એચ ટુ આ રીતના. તો આ થયું આપણું બેન્ઝીન રિંગ, સાયક્લો સાયક્લો રિંગ આપણે કહી શકીએ, સાયક્લો હેક્ઝેન. આ થઈ ગઈ આપણી સાયક્લો હેક્ઝેનની રિંગ થઈ ગઈ. એ સાયક્લો હેક્ઝેન સાથે અહીંયા બીજો આપણને બીજો બી કાર્બન જોડાયેલો છે તો એને બી આપણે દર્શાવીશું. ચલો ઉપર અહીંયા આપણે દર્શાવીશું કાર્બન
એની સાથે બીજા CH3 અને CH3, બંને CH3 આપણે આ રીતના દર્શાવી શકીએ છીએ, CH3 CH3. હવે આ કાર્બનને 1 2 3 3 વેલન્સી છે, તો બીજો આની સાથે હાઇડ્રોજન દર્શાવવાનો છે. તો આ કાર્બનની આપણે વાત કરીએ, CHની વાત કરીશું, તો આ કાર્બન સાથે બીજો હાઇડ્રોજન હશે, 1 2 3 4 થઈ જાય છે. દરેક સાથે CH2 જોડાયેલો છે, દરેક સાથે CH2. તો આને હવે આપણે અલગ અલગ રીતે કરી દેવાના, CH2 CH2, આ કાર્બનની સાથે 2 હાઇડ્રોજન, આ કાર્બનની સાથે 2 હાઇડ્રોજન, આ કાર્બનની સાથે, દરેક સાથે 2 હાઇડ્રોજન. તો આ એનું થઈ ગયું સૂત્ર, બંધારણીય સૂત્ર. તો આ રીતના જે આપણી પાસે સાયક્લોહેક્ઝેન છે, સાયક્લોહેક્ઝેનની અંદર આ રીતના આપણે સૂત્રની ગોઠવણી કરી શકીએ છીએ. તો દરેકની આપણે જ્યારે બી કરીએ છીએ, તે દરેકની વેલેન્સી ચેક કરી લેવાની છે, તો કે દરેકની આજુબાજુ 4 બોન્ડ થાય છે, 4 કરતાં વધારે બોન્ડ થવા જોઈએ નહીં. તો આપણું આ સૂત્ર, દરેકની આજુબાજુ 4 બોન્ડ થાય છે, તો આપણું આ જે સૂત્ર છે એ સાચું છે. એના પછી આપણને આપેલું છે આ રીતના કંઈક. ચલો આપણે ગણી લઈશું, 1 2 3 4 5 6 7 8, 8 થાય છે, એને આપણે લખીશું. ચલો ખૂણા પર હંમેશા CH3 હોય, તો 1 CH3, એના પછી CH2, એક બે ત્રણ ચાર, 1 2 3 4. ચલો દરેક જગ્યાએ હાઇડ્રોજન. ચલો આ રીતના દરેક જગ્યાએ આપણે હાઇડ્રોજન દોરવાના છે. એના પછી તમને એના પછીના 2 આપેલા છે, એ બી આપણે ટ્રાય કરીશું. ચલો તો આપણે આ 2 સૂત્ર છે એને આપણે લખીશું. હવે સૌપ્રથમ આપણને અહીંયા કીધું છે ત્રિપલ બોન્ડ આપેલો છે. તો આપણે સમજી શકીએ કે ત્રિપલ બોન્ડ છે અને ફરી પાછો એક આપણને બોન્ડ દર્શાવેલો છે, તો એક કાર્બન અહીંયા હોવો જોઈએ, બીજો કાર્બન અહીંયા પણ હોવો જોઈએ. તો કાર્બન કાર્બન વચ્ચે ત્રિપલ બોન્ડ છે, એના પછી સિંગલ બોન્ડ, ફરી OH જોડાયેલો છે, અને પછી લાસ્ટમાં CH3 જોડાયેલો હોવો જોઈએ. તો આપણે એને લખીશું, ચલો CH ત્રિપલ બોન્ડ CH થઈ ગયું. એના પછી એક સિંગલ બોન્ડ CH2 CH OH અને CH3. તો આ રીતના આપણું સૂત્ર થઈ જશે, લાસ્ટમાં આવી જશે CH3. તો કુલ કાર્બન અહીંયા થઈ જાય છે CH3 CH OH CH2 CH OH. હવે અહીંયા આપણને દરેક કાર્બનને અલગ અલગ હાઇડ્રોજન અલગ અલગ દર્શાવવું હોય, તો હાઇડ્રોજન ત્રિપલ બોન્ડ, હાઇડ્રોજન 2 હાઇડ્રોજન, હાઇડ્રોજન અને એક બાજુ છે OH, કાર્બન. આ રીતના આપણે એને દર્શાવી શકીએ છીએ. તો આ આપણું સૂત્ર થઈ જશે. દરેક જગ્યાએ આપણે જોઈ લેવાનું છે કે સૂત્ર સમાન થાય છે. એના પછી લાસ્ટ આપણું છે, લાસ્ટ જોઈએ આ રીતના છે. ચલો 2 કાર્બન, 1 અને 2 કાર્બન, 1 2 1 અને 2, અહીંયા બી CH3, અહીંયા બી CH3 CH3 CH3, હાઇડ્રોજન 1 2 3 4, 4 બોન્ડ થયો છે, 1 2 3 1 2 3 1 2 3 1 2 3. તો આ રીતના આપણું સૂત્ર થઈ જશે. તો હવે દરેક જણને ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતના એનું સૂત્ર થાય છે. ચલો આગળની આપણી થિયરી છે 12.3.2, કાર્બનિક અણુઓનું ત્રિપરિમાણીય નિરૂપણ. તો આપણે કાર્બનની સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે, એનું આપણે ત્રિપરિમાણીય એટલે કે 3D ની અંદર આપણે બંધારણ જોવાનું છે.
तो थ्री डी अंदर आप बंधारण जुशु तो क्यों बॉन्ड कई बाजू हे और क्यों बॉन्ड के रीतना जोड़ेलो है यहाँ विषे आप आज शीखा है। तो कार्बनिक अणुओं ने कागड़ पर त्रिपरिमाणीय थ्री डी बंधारण रूपे लखवा केटलीक पद्धतिओनो उपयोग करवामां आवे छे। दाखला तरीके द्विपरिमाणीय बंधारण ने त्रिपरिमाणीय बंधारण में जोवा माटे घन अने डेस फाचर सूत्रनो उपयोग करवामां आवे छे। आ सूत्रों में घन फाचर कागड़ना समतलनी बहार अवलोकन कर तरफ अहीं आपणे जोवानुं छे। घन फाचर कोने कहेवाय? तो आ छे घन फाचर। घन फाचर जे छे ए आ रीतना छे, एनी अंदर आपणे आ रीतना घूटी देवानु छे। तो आ थयो घन फाचर। घन फाचर थी हाइड्रोजन जोड़ायेल होय। अने बीजो छे डेस फाचर आ रीतना। तो आ थयो डेस फाचर। डेस फाचर थी हाइड्रोजन जोड़ायेल होय। तो आपणे हवे ए शीखवानुं छे कि घन फाचर कई बाजु होय छे अने डेस फाचर कई बाजु होय छे। तो घन फाचर छे ए आपणी तरफ एटले कि जे अवलोकनकार छे आपणी तरफ साम्यनी तरफ बોન્ડ હોય છે, આપણે જે બાજુ છે એ બાજુ સામેની તરફ બોન્ડ હોય છે। અને ડેસ ફાચર છે એ કાગળની બીજી એટલે કાગળની પાછળની સાઈડ જતો હોય છે, એટલે કે એની વિરુદ્ધ સાઈડ જતો હોય છે। તો પાછળ તરફ જતો બોન્ડ આપણે આ રીતના દર્શાવીએ અને આપણી આગળ એક બોન્ડ આપણી આગળ આવે છે। તો અહીંયા એક કાર્બન છે તો આ આપણે લઈ લઈએ પાછળ અને આ લઈ લઈએ આપણો આગળનો ભાગ। તો આગળનો જે ભાગ છે એને આપણે આ રીતના દર્શાવવાનો છે ઘન ફાચર। આને શું કહેવાય? ઘન ફાચર। આ થઈ ગયું ઘન ફાચર। અને પાછળનો જે ભાગ છે એને આપણે આવી રીતના લીટીથી ડેશ ફાચરથી દર્શાવવાનો છે। તો દરેક જણને ખ્યાલ આવી ગયો હશે કે જે આગળનો ભાગ છે અગ્રભાગ જે અવલોકનકાર તરફ છે, આપણે અવલોકનકાર છે એની તરફ જે આવશે એને ઘન ફાચર કહેવાય, અને એની વિરુદ્ધ સાઈડ એની સામેની સાઈડ આવશે એને આપણે કહીશું ડેશ ફાચર। ડેશ ફાચર નામ પરથી આપણે બને છે કે ડેશ 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 હોય છે, જેને ડેશ ફાચર કહીએ છીએ। તો રહેલા અને બીજા જે સમતલમાં રહેલા કુલ ચાર બંધ હોય છે, અને જે સમતલમાં રહેશે એટલે કે જે આજુબાજુમાં હશે બોન્ડ એને આપણે કાગળની સમતલમાં દર્શાવવાના છે। તો આપણી પાસે અહીંયા કાર્બન છે। હવે દરેક જણ તમને ખ્યાલ હશે કે કોઈ બી આપણે કાર્બન લઈ લઈએ, ચલો એનું આપણે એક બનાવવાનું છે, બંધારણ બનાવવાનું છે। આ રીતના આપણે બંધારણ બનાવી શકીએ। ચલો એક કાર્બન લીધો, એની આજુબાજુ દરેક જણને ખ્યાલ છે કે ચાર બોન્ડ હોય છે। હવે ચાર બોન્ડ છે એ આપણે કાગળ પર આ રીતના આપણે લખી શકીએ છીએ કાગળ પર, પરંતુ આપણે એનું સ્ટ્રક્ચર છે થ્રી ડીની અંદર બતાવવાનું છે। થ્રી ડીની અંદર સ્ટ્રક્ચર એટલે કે જે આપણે એક રમકડા ટાઈપ બનાવવાનું છે અને સળી આકાર, ચલો તમે દીવાસળીની ચાર સળી લઈ લો અને એ ચાર સળીને આપણે આ રીતના ગોઠવવાની છે। તો એક સળી ચલો આ બાજુ હશે, બીજી સળી આ સાઈડ હશે, અહીંયા આપણે લીધો કાર્બન, જે બીજી સળી છે એ આવે ઉપર અને નીચે આવે, એટલે કે એક આપણી સામેની સાઈડ આવશે, એક અહીંયા આપણી સામેની સાઈડ, સામેની સાઈડ। તો સામેની સાઈડ અહીંયા દર્શાવવું હોય તો આપણે અહીંયા દોરી શકતા નથી થ્રી ડી પેઇન્ટિંગની અંદર, તો સામેની સાઈડને આપણે અહીંયા દર્શાવવા માટે આ રીતના નિશાનીનો ઉપયોગ કરેલો છે। આ છે આપણી સામેની સાઈડ, દરેક જણને ખ્યાલ આવી ગયો છે આ રીતના, આ થઈ આપણી સામેની સાઈડ। તો સામેની સાઈડ બતાવવા માટે આપણે ઘન ફાચરનો ઉપયોગ કરીએ છીએ। તો અહીંયા આ છે સામેની સાઈડ, આ છે કાગળની સમતલની સાઈડ, બે સોટી આપણે અહીંયા લગાવી દઈશું, બીજી આ સાઈડ, અને એક જે છે દર્શાવવાની છે, એટલે કે આ જ કાર્બન છે એને પાછળ આવી જશે, તો પાછળવાળું છે એને આપણે દર્શાવવાનું છે ડેશ ફાચરથી। તો આ થશે ડેશ ફાચર। તો આ રીતના જે પાછળની સાઈડ છે એને આપણે ડેશ ફાચરથી દર્શાવવાનું છે। તો અહીંયા આપણને એક CH3CH4નું આપણને એક માળખાગત મોડલ બી આપેલું છે, દડા અને સળી મોડલ બી આપેલું છે, તો તમે ઘરે બી ખુદ બનાવી શકો છો આ રીતના। આ જે છે એ કાર્બન છે, અને જે ગ્રીન કલરની અંદર છે એ દરેક જે છે એ હાઇડ્રોજન છે। તો આ છે થ્રી ડી મોડલ। તો આણ્વીય મોડલ છે જે તમારે જાતે વાંચી લેવાનું છે અને દરેક જણે ઘરે ટ્રાય કરવાનું છે કે તમે બનાવી શકો છો। જે તમારી સામે આવશે એ થશે ઘન ફાચર, અને જે પાછળની સાઈડ આવે છે એ છે ડેશ ફાચર, અને જે આજુબાજુ જે કાગળના સમતલ પર આવે છે જે સામાન્ય બોન્ડ રેખાથી દર્શાવવાના છે। તો આશા રાખું છું કે દરેક જણને ખ્યાલ આવી ગયો હશે। અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ। ઓલ ઓફ યુ થેન્ક્સ।